નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા, પર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ચેપ્ટર 2 માં અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં ભાગ 9 ની ચર્ચા કરી હતી, જેમાં સ્વાધ્યાય 2.4 છે એની પૂર્ણ કરેલું હતું. બહુ એકદમ સાદું અને સરળ હતું. અપૂર્ણાંક સંખ્યાઓનો અપૂર્ણાંક સાથે, પૂર્ણાંક સાથે, પૂર્ણ સંખ્યાઓ સાથે આવી રીતના આપણે એની અંદર ગુણાકાર કરેલા હતા, ભાગાકાર કરેલા હતા. હવે એનાથી આગળ વધીએ અને ભાગ નંબર છે 10, કે જેમાં આપણે શીખવાનું છે હવે આપેલી દશાંશ સંખ્યાઓ વિશે. અત્યાર સુધી આપણે અપૂર્ણાંક વિશે સંખ્યા, હવે આપણે દશાંશ સંખ્યાઓ વિશે. મતલબ કે હવે આપણે અડધા ચેપ્ટરમાં પહોંચી ગયા છીએ, અડધે પહોંચવા આવ્યા, એટલે કે અડધે પહોંચ્યા, અડધું પૂરું કરવાનું છે, એટલે કે દશાંશ સંખ્યાઓ. દશાંશ સંખ્યાઓ છે તો એના માટે આપણને પોઈન્ટ વાળી દશાંશ, એટલે શું થાય તો કે પોઈન્ટ વાળી સંખ્યાઓ. પોઈન્ટ વાળી સંખ્યાઓ છે એમાં આપણે લખીએ કે શો દશક એકમ દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ. સો નો મતલબ કે આપેલી સંખ્યાને 100 વડે ગુણો, દશક નો મતલબ 10 વડે, એકમ નો મતલબ 1 વડે, સહ દશાંશ નો મતલબ થાય કે આપેલી સંખ્યાને 1/10 વડે, શતાંશ નો થાય 1/100 વડે, અને સહસ્ત્રાંશ નો થાય 1/1000 વડે ગુણાકાર કરવા. તો આ આપણા માટે શું હતું તો કે 9. શું 9 છે? દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. હવે હું કોઈ એક સંખ્યા લખું જેનો 100 નો સ્થાન 3 હોય, દશક નો 5, એકમ નો 2, દશાંશ નો 4, શતાંશ નો 8 અને સહસ્ત્રાંશ નો 9, તો આપેલી સંખ્યા છે એ કેટલી થાય? તો આપણે આવી કંઈક લખીએ કે સૌ પ્રથમ એકમના સ્થાનથી શરૂઆત કરીએ. તો પહેલા એકમનો સ્થાન એટલે 2, પછી દશકનો સ્થાન એટલે 5, પછી સોનો સ્થાન એટલે 3. તો આ એકમ, દશક, સો થઈ ગયું. હવે અહીંયા કરીએ દશાંશ વાળું. તો દશાંશનો મતલબ થાય કે પોઈન્ટ. આ પોઈન્ટ પછીની પહેલી સંખ્યા એટલે દશાંશ ઉપર આવે, એટલે કે જે થાય 4. પછી શતાંશ એટલે તો કે એના પછીની બીજી સંખ્યા એટલે કે 8, અને ત્રીજી સંખ્યા એટલે થાય 9, જેને કહેવાય સહસ્ત્રાંશ. મતલબ કે આ જે સંખ્યા છે એને આપણે આમ લખાય 352.489. શું થાય? 352.489, એટલે કે આ દશાંશ એટલે અહીંયા 4, શતાંશ એટલે 8, સહસ્ત્રાંશ એટલે 9. હવે અહીંયા હું એક પેલા સંખ્યા જ લખી નાખું. હવે આ સંખ્યા લખેલી છે એના પરથી મારે અહીંયા આપેલા અંકો લખવા હોય તો સૌ પ્રથમ જોઈએ એકમ, દશક, સો. તો સો નો સ્થાન કયો છે? 4, એટલે અહીંયા સો ના નીચે કેટલું લખશું તો કે 4. પછી દશક ના સ્થાન ઉપર તો કે 3, એકમ ના સ્થાન ઉપર 5. પછી દશાંશ નો, એટલે કે દશાંશ એટલે આ પોઈન્ટ, પોઈન્ટ પછીનો પહેલો અંક એટલે એને દશાંશ કહેવાય, જે કેટલા છે તો કે 0. પછી પોઈન્ટ પછીનો બીજો અંક છે એને શું કહેવાય? શતાંશ, એટલે કે જે છે 4, અને પોઈન્ટ પછીનો ત્રીજો અંક એટલે કે જે છે સહસ્ત્રાંશ, અને અહીંયા છે એ 3 આપણા માટે. તો આવી રીતના આ રકમ, એટલે કે આ દશાંશ, આ શતાંશ અને આ સહસ્ત્રાંશ વિશેની આપણે સમજ મેળવ્યા. તો આવી જ રીતના આગળના દાખલાઓ છે આપણે ગણવાના રહે છે. હવે તો કે હવે એનાથી હજી આગળ વધીએ તો આપણને એમ પૂછે કે આપેલી સંખ્યામાંથી, માની લો કે બીજું એક ઉદાહરણ આપું, કંઈક એવું કહું છું કે એક સંખ્યા આપેલી છે,
संख्या आपेली छे अने अपने एम कहेवामां आवे के आपेली संख्या मांथी छ नो छ नी स्थान किंमत शोधो तो छ नी स्थान किंमत शुं थाय? स्थान किंमत नो मतलब एवो थाय के आपेली जे संख्या छे ए जेटलामां स्थान उपर छे एटलामां स्थान वडे गुणवानी। એટલે કે જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ દશાંશના સ્થાન ઉપર છે, કયા સ્થાન ઉપર છે? દશાંશ, તો દશાંશ એટલે તો કે એકના છેદમાં દસ, તો છ ને કેટલા વડે ગુણવાના? એકના છેદમાં દસ વડે ગુણો, એટલે આ જવાબ આવે છ ના છેદમાં દસ। એટલે છ ની સ્થાન કિંમત કેટલી થાય? તો કે છ ના છેદમાં દસ। હવે એના કરતા આમ બીજું ઉદાહરણ આપું, અહીંયા એમ કહીએ કે બે ની સ્થાન કિંમત, તો હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે બે ક્યાં સ્થાન ઉપર છે? જો આ પોઈન્ટ પછીનો દશાંશ, પછી આ શતાંશ, કેવું કહેવાય? દશાંશ પછી કોણ આવે? શતાંશ। એટલે કે આ બીજો નંબરનો સ્થાન છે, શું છે? શતાંશ। શતાંશ એટલે કેટલા વડે? તો કે એકના છેદમાં સો વડે। તો આનો જવાબ આવે બે ના છેદમાં સો। આ થઈ ગઈ આપણા માટે આની સ્થાન કિંમત। તો વિદ્યાર્થી મિત્રો આ તમારે યાદ રાખવાનું છે, સ્થાન કિંમત પૂછે ગમે ત્યારે, કે શતાંશ એટલે એકના છેદ, દશાંશ એટલે એકના છેદમાં દસ, શતાંશ એટલે એકના છેદમાં સો, અને સહસ્ત્રાંશ એટલે એકના છેદમાં હજાર। તો આ આપણા માટે નવું હતું, આ તો તમને આવડતું જોઈ, આ ચોથા પાંચમા છઠ્ઠાનું ગણિત છે, આ તમારા માટે નવું, દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ। હવે હવે એનાથી આગળ વધીએ અને થોડીક બાબતો છે એ તમારે અહીંયા નોંધ કરવાની છે, ખાસ યાદ રાખવાની છે આના પછીનું આપણું જે સ્વાધ્યાય ચાલશે તેના માટે। એક રૂપિયો બરાબર સો પૈસા, બીજો ઉપયોગ કરવાનો છે આપણે એક સેમી એટલે દસ મીમી, મીમી એટલે મિલીમીટર, ત્રીજું એક મીટર એટલે સો સેમી, ચોથું એક કિલોમીટર એટલે એક હજાર મીટર, એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ, કેટલા થાય? એક હજાર ગ્રામ। બસ આ પાંચ વસ્તુ છે આપણે યાદ રાખવાની છે, આ તમારે તમારી સાથે તમારી રફ નોટમાં કોઈ જગ્યાએ આને નોંધ કરી લેવાની છે, કેમ કે હવે આગળનું જે આપણે સ્વાધ્યાય ચલાવવાનું છે 2.5 એની અંદર આપણે આ બાબતોનો ઉપયોગ કરવાનો છે, સાથે સાથે આ દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશનો પણ ઉપયોગ કરવાનો રહે છે। તો જોઈએ હવે આપણે આપણું સ્વાધ્યાય આગળ વધારીએ। સ્વાધ્યાય 2.5 જેમાં દાખલા નંબર છે એક, કઈ મોટી, કઈ સંખ્યા મોટી છે તે જણાવો। હવે આપણે એવું કીધું કે કઈ સંખ્યા મોટી છે તે જણાવો, આપણને આપેલી જે સંખ્યાઓ છે આ એનો મતલબ એવો થયો કે ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ જેવી વાત થઈ,
परंतु फिर एटलो के अहीं तमने पॉइंट नी अंदर संख्या आपेली छे। हवे विद्यार्थी मित्रों तमने पॉइंट नी वात करी दऊं तो पॉइंट आपेली संख्या होय आपणे जेम जूनी रीत में जे अभ्यास करेलो हतो के भाई कई संख्या मोटी होय एना माटे आपणे शुं करता था तो के डाबी तरफ थी अंको जोता जाता था जे अंक मोटो देखाय ए संख्या मोटी शुं करता था के डाबी तरफ थी अंक जोता जाय अंको ने सरखावता जवाना बन्ने मां जे संख्या अंदर थी मोटी देखाय ए संख्या एना मां मोटी जेम के आपणे आमां जोईए तो के 0.5 के 0.05 આવું આપેલું છે તો આપણે આમાં જોઈએ તો પહેલા આ દશાંશ છે આ પોઈન્ટ પછીના બંનેમાં તમે જોવો પોઈન્ટ પહેલાનામાં સોરી પોઈન્ટ પહેલાની બંને રકમમાં જોવો તો બંનેમાં શૂન્ય શૂન્ય છે એટલે કે એકમના સ્થાન ઉપર શૂન્ય છે મતલબ કે એ બે સરખા છે એટલે એમાં ખબર પડી નહીં તો હવે એનાથી આગળ વધીએ તો આગળ વધીએ તો પોઈન્ટ પછીની રકમમાં જોવાનું તો અહીંયા કણે આપણે જોઈએ તો આ દશાંશનો સ્થાન છે પોઈન્ટ પછીનો પહેલો અંક કેને કહેવાય દશાંશ તો આપણે એમ કહીએ કે દશાંશના સ્થાન માં બંનેમાં દશાંશના સ્થાન જોઈએ સ્થાન સરખાવતા તો આમાં સરખાવો તો જોઈએ તો એકનો છે પાંચડો પેલાનો પાંચડો અને બીજાનો છે શૂન્ય હવે આ બે માંથી મોટું કોણ તો કે પાંચ કોણ મોટું પાંચ તો જે મોટી સંખ્યા દેખાય એ સંખ્યા મોટી કઈ હતી અહીંયા પાંચ વાળી તો કે આ સંખ્યા છે મોટી આ સંખ્યા નાની તો જે સંખ્યા નાની હોય એને આપણે શું કરવાનું કોણી મારવાની શું કરવાનું કોણી મારવાની છે તો અહીંયા કણે આપણે લખશું 0.5 છે એ મોટી અને 0.05 છે એ નાની એટલે આપણે જે નાની હતી સંખ્યા એને આપણે કોણી મારી તો આ જે સંખ્યા છે નાની એની બાજુ આપણે તીરની નિશાની રાખવાની છે હવે આગળ વાત કરીએ તો એના પછીનો દાખલો તો એ તો તમને આવડી જાય એવો છે તો એના પછીનો દાખલો જોઈએ એટલે કે ત્રીજો તો એમાં બહુ વિચારવા જેવું છે એમાં એ પૂછે 7 કે 0.7 હવે આમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ખાલી 7 છે હવે 7 પૂરેપૂરા એનો મતલબ આવો થાય આ જે 7 છે એને આપણે આમ લખી શકીએ કેવી રીતના તો કે 7.0 કે 0.7 એટલે કે આ સંખ્યા છે એને આપણે કેવી 7.0 લખી શકાય પોઈન્ટ પછી ગમે તેટલા શૂન્ય મૂકી શકાય પણ જો આંકડા ન આવે તો એટલે કે અહીંયા પોઈન્ટ પછી એક આંકડો નથી આપ્યો એટલે પોઈન્ટ પછી આપણે ગમે તેટલા શૂન્ય પાછળ મૂકી શકાય છે તો હવે અહીંયા આપણે એક મૂકી દીધો હવે આપણે કહીએ છીએ કે સૌ પ્રથમ તો કે એકમનો સ્થાન જોઈએ તો આપણે એમ કહીએ કે બંનેમાં એકમનો સ્થાન સરખાવતા તો કોણ મોટું છે 7 અને 0 આ બેમાંથી મોટું કોણ તો કે 7 પહેલો અંક જ મોટો છે એ જોઈએ આપણે તો આ 7 મોટા છે તો એ મોટા કહેવાય તો 7.0 મોટા અને 0.7 છે એ નાના બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આવું એકદમ સાદું અને સરળ જ ગણિત છે જો સરખા હતા એને આપણે નહોતા સરખાવ્યા અહીંયા પહેલા એકમના અંક બે સરખા હતા એટલે એ નહીં લખવાના જે અલગ અલગ આવતા હોય ત્યાંથી જ આપણે લખવાની શરૂઆત કરવાની હવે તો કે હવેના બાકીના દાખલા છે તમારે તમારી જાતે હોમવર્કની અંદર ગણવાના રહે છે ત્યાંથી આગળ વધીએ અને આપણે જઈએ દાખલા નંબર 2 ઉપર દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં રૂપાંતર કરો હવે આપેલી સંખ્યા છે ને રૂપિયામાં ફેરવવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાયની શરૂઆત કરતા પહેલા જ મેં તમને અહીંયા નોંધ લખાવેલી હતી અમુક કે 1 રૂપિયો એટલે 100 પૈસા 1 સેમી એટલે 10 મીમી 1 મીટર એટલે 100 સેમી આ દાખલાને આ જે મેં લખાવેલું હતું એ તમારે પાકું કરવાનું છે ખાસ લખવાનું છે જ્યારે તમને એ આવડશે મોઢે ત્યારે જ તમને આ દાખલા ગણતા આવડશે ખાસ યાદ રાખવાનું થાય છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો
तो જોઈએ હવે દાખલા નંબર 2 પૈસાને રૂપિયામાં ફેરવવાના છે આ પૈસાને રૂપિયામાં ફેરવવાનો પહેલો અંક આપેલો છે એમાં દાખલામાં તો કે 7 પૈસા હવે જો ખાસ એક બાબત નોટ કરવાની કે બે વચ્ચેનો સંબંધ છે આપણે કયો તો કે પૈસા અને રૂપિયા સેમાં પૈસામાંથી રૂપિયામાં એટલે નાના અંકમાંથી મોટા અંકમાં ફેરવવાના છે સેમાં નાનામાંથી મોટામાં ફેરવવાના છે તો જ્યારે પણ તમને નાના અંકમાંથી મોટા અંકમાં ફેરવવાના હોય એટલે એ સંબંધમાંથી તમારે શું કરવાનું તો કે જે રકમ મોટા માટેની હોય એને એટલા વડે શું કરવાના ભાંગી નાખવાના થાય તો આપણે આ પૈસા અને રૂપિયા વચ્ચેનો સંબંધ ખબર છે તમને કે 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય હવે પૈસામાંથી આપણે શેમાં જવાનું છે રૂપિયામાં એટલે પૈસા વડે આપેલી સંખ્યાને તમારે શું કરવા પડે ભાંગવા પડે તો આ 7 પૈસા એને આપણે કેટલા છે તો કે 100 પૈસા વડે ભાંગો એટલે ઈ આપણા શું થઈ ગયા આટલા રૂપિયા થઈ ગયા હવે આને તમારે શેમાં ફેરવવાના તો કે પોઈન્ટ ની અંદર દશાંશમાં ફેરવવાના કીધા છે દશાંશનો ઉપયોગ કરવાનો છે હવે આને તમારે દશાંશમાં ફેરવવા હોય તો શું કરવાનું તો કે આપેલી સંખ્યા છે એમાં તમારે એટલા આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો કે બે આંકડા પછી પોઈન્ટ 7 શૂન્ય પછી પોઈન્ટ 0 0.07 શું કીધું 0.07 એટલે આપણા માટે થઈ ગયું આ શું થઈ ગયું આટલા રૂપિયા ખાસ જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે તમે અહીંયા પોઈન્ટ મૂકો એટલે પોઈન્ટ વધી જાવો જોઈએ નહીં જો અહીંયા તમે હવે શું કરો છો આ પોઈન્ટ છે દૂર કરો તો છેદમાં પાછા બે અંક આવી ગયા એટલે કે આ બે આંકડા પછી પોઈન્ટ આવી ગયો શું આવી ગયું બે આંકડા પછી પોઈન્ટ આવી ગયો પણ પોઈન્ટની ગણતરી ક્યારે કરવાની કેટલી બાજુથી તો કે હંમેશા જમણી બાજુથી પોઈન્ટની ગણતરી કરવાની બરોબર છે પોઈન્ટની ગણતરી જમણી બાજુથી જ કરવાની રહે છે જેથી કરીને આપણો અવાજ જવાબ છે ચોખ્ખો અને સાચો આવે આને તમે આમ નો લખી શકો 0.007 આ ખોટું કહેવાય આ રીત છે એ કેવી કહેવાય ખોટી કહેવાય કેમ તો કે આ 3 આંકડા પછી પોઈન્ટ આવી ગયો કહેવાય કેટલા 3 આંકડા પછીનો જ્યારે આપણને કેટલા 2 મીંડા હતા એટલે 2 આંકડા પછી જ પોઈન્ટ જેટલા મીંડા હોય એટલા આંકડા પછી પોઈન્ટ આવવો જોઈએ બરોબર ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે હવે આ તો ખોટું લાને જવા દઉં હવે આગળ જોઈએ આનો બીજો દાખલો 7 રૂપિયા 7 પૈસા 7 રૂપિયા 7 પૈસા તો પેલા આપેલી રકમ છે એને પેલા તમારે શેમાં ફેરવવા પડે પૈસામાં પેલા શેમાં પૈસામાં તો 7 રૂપિયા એટલે 7 વધતા આ 100 એમાં ઉમેરી દેવાના અથવા તો 100 વડે ગુણી નાખવાના પ્લસ એના પછીના જે રકમ છે એ તમારે ઉમેરે એટલે 7 પૈસા એટલે આ થઈ ગયા તમારે 700 પૈસા વત્તા 7 પૈસા એટલે આ કેટલા થાય તો કે 707 પૈસા હવે આને રૂપિયામાં ફેરવવાના છે દશાંશમાં 707 પૈસા હવે પૈસાને રૂપિયામાં ફેરવવું એટલે આપણે કીધું શું કરવાનું 100 વડે ભાંગવાના તો અહીંયા 707 એને ભાંગ્યા 100 એટલે આ થઈ ગયું તમારા રૂપિયા પોઈન્ટમાં ફેરવો જમણી બાજુથી બે અંક પછી પોઈન્ટ મૂકવાના જો બે આંકડા પછી પોઈન્ટ બે શૂન્ય છે એટલે બે આંકડા પછી પોઈન્ટ પણ કઈ બાજુથી જમણી બાજુથી એટલે આ તરફથી 7 શૂન્ય એટલે કે આમ થાય સાતડો પછી આ શૂન્ય હવે પોઈન્ટ મૂકી દેવાના બે આંકડા પછી પોઈન્ટ અને વર્યા સાતડો એટલે આટલા રૂપિયા આ દશાંશ પદ્ધતિની અંદર રૂપિયામાં ફરી ગયા આ હતા એ ખાલી રૂપિયામાં હતા આપણે આ પોઈન્ટની અંદર ફેરવેલા છે તો આવી જ રીતના બાકીના દાખલા દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની જાતે ગણવાના રહે છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે
नेक्स्ट त्रीजो एनो पेलो पांच सेमी ने मीटर अने किलोमीटर में फेरवो पांच सेमी ने मीटर अने किलोमीटर में तो विद्यार्थी मित्रों पहला तो तमारे शुं करवू पड़े पांच सेमी छे अने मीटर वच्चे नो संबंध याद करवो पड़े एक मीटर एटले सौ सेमी एक मीटर बराबर सौ सेमी आवुं हतुं तो हवे आपणे आने शुं करीए तो के पांच सेमी छे आपणे एम कहीशुं के दाखला नंबर एमां ए पार्ट पाड़ी लेवाना पांच सेमी हवे पांच सेमी छे ने मीटर में फेरवाना एटले आपणे खबर हती के एक मीटर बराबर सौ सेमी तो सेमी माथी मीटर में जवो होय तो सेमी गुणा सौ सेमी वडे भांगवा पड़े एटले पांच ना छेद में सौ एटले आ थई गयुं तमारुं मीटर હવે આને દશાંશમાં ફેરવો શું કરો દશાંશમાં ફેરવો તો બે આંકડા પછી પોઈન્ટ છેદમાં જેટલા શૂન્ય હોય એટલા આંકડા પછી પોઈન્ટ મૂકવાનો તો પાંચ ના પાંચ એમને આ બીજો આંકડો છે ને તો બીજો આંકડો શું લખવાનો શૂન્ય એટલે આ બે આંકડા થઈ ગયા હવે એનો પોઈન્ટ મૂકવાનો પછી તો કે પછી તમે એક શૂન્ય મૂકી શકો છો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ આટલા મીટર થાય હજુ હજુ આને હવે શેમાં ફેરવવાના છે કિલોમીટરમાં કેટલામાં ફેરવવાના છે કિલોમીટર ની અંદર ફેરવવાના છે આ જેવાને કિલોમીટર માં તો એક મીટર એક કિલોમીટર બરાબર એક હજાર મીટર હતું શું હતું હજાર મીટર હતું તો હજુ આને કેટલા વડે ભાંગવા પડે તો કે આપણે હજાર વડે એટલે આમ થાય એક કિલોમીટર બરાબર એક હજાર એક હજાર મીટર તો હજાર વડે ભરી પાછું આને ભાંગો તો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ છેદમાં એક હજાર તો આ થઈ ગયું આપણા માટે કિલોમીટર હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહીએ કે અહીંયા પોઈન્ટ આપેલો છે તો પોઈન્ટ પછી ત્રણ આંકડા પછી પોઈન્ટ લેવાનો છે હવે પરંતુ ખાસ એ યાદ રાખવાનું કે આ જે પોઈન્ટ છે એ તો એમને રહેવા જ દેવાનો આ બે આંકડા તો એમનું રહેવા જ જોઈએ એટલે ઝીરો પાંચ અને આ શૂન્ય આ પાંચ અને આ શૂન્ય એમ રાખવાના હવેના ત્રણ આંકડા ઉમેરાવા જોઈએ એટલે કે હવેના ત્રણ શૂન્ય એટલે આ એક બે અને આ ત્રણ અને આ પોઈન્ટ અને આ ઝીરો આટલા કિલોમીટર થાય આટલા કિમી કિલોમીટર એટલે કિમી થાય બરોબર છે વિદ્યાર્થી મિત્રો એકદમ સાદું અને સરળ જ છે બસ ખાલી આપણે એટલું યાદ રાખવાનું બંને વચ્ચેનો સંબંધ શું કિલોમીટર અને મીટર વચ્ચેનો તો આનો દાખલો બીજો છે એ તમારે તમારી જાતે ગણવાનો છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ કંઈ એવું છે નહીં એકદમ સાદું અને સરળ જ આપેલું છે તો આજે અહીંયા સુધી રાખીએ અને આના પછીના લેક્ચરમાં બાકીના દાખલાઓ જોશું અસ્તુ